પૂર્વ મંત્રી સહિત મહાનુભાવો દ્વારા લાભાર્થીઓને અનાજની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું રાજ્ય સરકારના પાંચ વર્ષના ઉજવણી સંદર્ભે ત્રીજી ઓગસ્ટે સમગ્ર ગુજરાતમાં અન્નોત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી રહી ત્યારે પ્રાંતિજ ખાતે પણ પ્રાંતિજ મામલતદાર કચેરી પુરવઠા વિભાગ દ્વારા પ્રાંતિજ રેલવે સ્ટેશન વિસ્તાર ઉપર આવેલ વી એસ રાવળ સંકુલ ખાતે અન્નોત્સવ દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ પ્રાંતિજ તલોદ પ્રાંત અધિકારી સુનલબા પડેરિયા પ્રાંતિજ મામલતદાર એચપી ભગોડા નગરપાલિકા પ્રમુખ દીપકભાઈ કડિયા ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઈ ભાજપ તાલુકા પ્રમુખ બરવનભાઈ પટેલ સહિત સંગઠનના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો તો આ રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ વધુ પચાસ લાખ લાભાર્થીઓનો સમાવેશ અંગેની ફિલ્મનું નિર્દેશન બતાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમનો લાઈવ જીવન પ્રસારણ પણ બતાવવામાં આવ્યું હતું અને કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વડનગર દાહોદ રાજકોટ સહિતના લાભાર્થીઓએ સીધો સંવાદ કર્યો હતો તો પ્રાંતિજ ખાતે કાર્યક્રમ દરમિયાન તેત્રીસ જેટલા લાભાર્થીઓને ઉપસ્થિત ધારાસભ્ય મંત્રી સહિત મચુ પર ઉપસ્થિત મહેમાનોના હસ્તે લાભાર્થીઓએ અનાજની કીટ વિતરણ કરવામાં આવી હતી તો પુરવઠા વિભાગની વ્યાજબી ભાવની દુકાનો પર એનએફએસએ રેશન કાર્ડ કુટુંબોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત નિઃશુલ્ક અનાજનું વિતરણ તથા લાભાર્થીઓને પ્રધાનમંત્રી અન્ન રક્ષા યોજના હેઠળ અનાજનું વિતરણ તથા લાભાર્થીઓને પ્રધાનમંત્રી અન્ન સુરક્ષા યોજના હેઠળ અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું તો સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રાંતિજ પુરવઠા મામલતદાર બિપિનભાઈ બારોટ મનોજભાઈ મિસ્ત્રી સહિતની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું તો સમગ્ર કાર્યક્રમ દરમિયાન સમગ્ર કાર્યક્રમનું એલાઉસમેન્ટ ભાવનાબેન મોદી દ્વારા કરવામાં આવ્યું હતું ઝીલ રાવલ છેડ ટીવી પ્રાંતિજ